ભારત સરકારના નાણાં મંત્રાલય દ્વારા દેશની 3 બેંકોને વિલીનીકરણનો નિર્ણય લેવાયો હોય તેના વિરોધમાં યુનાઇટેડ ફોરમ ઓફ બેંક યુનિયન દ્વારા દેશવ્યાપી બેંક હડતાલનું એલાન અપાતા કચ્છમાં પણ બેંકો બંધ રહી હતી. 1600 કર્મચારીઓ કામગીરીથી દૂર રહેતા 400 કરોડના આર્થિક વ્યવહારો ઠપ થયા હતા. રાષ્ટ્રવ્યાપી એલાનમાં કચ્છના બેંક કર્મીઓ પણ જોડાતા બેંકોની કામગીરી ઠપ રહી હતી. ભુજ શહેરમાં દેના બેંકની ક્ષેત્રીય કચેરી સામે યુનિયનના આગેવાનો તેમજ કર્મચારીઓ એકત્રિત થઈ સૂત્રોચ્ચાર કર્યા હતા. સરકાર 3 બેંકોના વિલીનીકરણનો પ્રસ્તાવ પરત લે. 3 બેંકોએ કરેલા વિલીનીકરણનો ઠરાવ બોર્ડ પરત ખેંચે. ડૂબતા લેણાની વસૂલાત તાત્કાલિક કરવા સહિતની માંગો પણ કરાઈ હતી. 6 દિવસમાં બીજીવાર બેંકની કામગીરી ઠપ રહી હતી. આ અંગે બેંકના અગ્રણીઓએ ચંચળ ન્યૂઝ સાથે વાત કરી હતી. આજે યુનાઇટેડ ફોરમ ઓફ બેંક યુનિયન જે નવ સંગઠનનું બનેલ છે એની ઓલ ઇન્ડિયાની સ્ટ્રાઇક છે. એમાં અધિકારીઓ, કારકુન, કેડર અને બધા જ લોકો આજની હડતાળમાં સામેલ છે. ભારતભરમાં 10 લાખ કર્મચારીઓ આજે હડતાળ પર છે અને સાથોસાથ કચ્છમાં પણ 1600 જેટલા કર્મચારીઓ આજે હડતાળ પર છે. મહત્ત્વનો મુદ્દો અમારો મર્જરનો છે. જ્યારે ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયાએ 17/9/18 દિવસે ડિસિઝન લઈ અને બેંક ઓફ બરોડા સાથે વિજયા બેંક અને દેના બેંકના મર્જરનું જે આયોજન કરેલ છે એની સામે અમારો સખત વિરોધ છે. અમારી સતત તેના સામે લડત અને ડેમોન્સ્ટ્રેશન ચાલુ છે. હજી પણ પાર્લામેન્ટમાં હાઉસ પર જ્યારે ફ્લોર પર જ્યારે આ બિલ જશે ત્યારે એને પાસ થવામાં વાર છે. તો અમારા યુનિયને નક્કી કરેલ છે કે જ્યાં સુધી થાય ત્યાં સુધી વિરોધ કરી લેવો અને શક્ય હોય તો મર્જરને અટકાવવી. ભારતભરના 10 લાખ કર્મચારીઓ, ગુજરાતના 25-26 હજાર કર્મચારીઓ અને કચ્છમાં 1600 જેટલા અધિકારીઓ અને કર્મચારીઓ આજે હડતાળ પર છે, જેના કારણે બેંક વ્યવહારના 400-500 કરોડના વ્યવહાર ઠપ થવાની સંભાવના છે. માંગણી નહીં સંતોષાય તો 1 યુનિયનને અને 10 મહાસંગઠનો જે ઔદ્યોગિક સંગઠનો છે ભારતભરના એને 8 અને 9 જાન્યુઆરીને હડતાળનું એલાન તો કરેલ છે, પણ સાથોસાથ યુનાઇટેડ ફોરમ પણ જો એની સાથે જોડાશે તો આવનાર દિવસોમાં જલદ પગલાંમાં અમે ઇન્ડેફિનેટ સ્ટ્રાઇક આપી શકીએ એવું છે. કારણ કે હવે સરકારે પોતાની રીતે મન મનાવી લીધું છે કે મર્જર તો કરવું છે અને અમારે સતત વિરોધ કરવો છે. મર્જરના કારણે દેશને, ગ્રાહકોને કે બેંક કર્મચારીઓને કોઈ ફાયદો થતો નથી. જે ભૂતકાળમાં આપણે SBI સાથે મર્જિંગ થયું છે એનો અનુભવ બહુ સારો નથી, જેના કારણે બ્રાન્ચો બંધ થવાની સંભાવના છે, બેરોજગારી વધશે અને શાખાઓ બંધ થશે. યુનાઇટેડ ફોરમ ઓફ બેંક યુનિયન્સના બેનર તળે 1 દિવસની રાષ્ટ્રવ્યાપી હડતાલ આપી છે. અમારો મુખ્ય મુદ્દો બેંકોના મર્જર વિરોધનો છે. તાજેતરમાં જ સરકારે બેંક ઓફ બરોડા, દેના બેંક અને વિજયા બેંકનું મર્જર કરેલ છે, જે SBI એસોસિએટ બેંકોના મર્જર પછીનો બીજો મોટો મર્જર છે. SBIમાં ના મર્જરમાં સરકારને કોઈ પણ રીતે ફાયદો થયેલ નથી. આ મર્જર સદંતરપણે રાષ્ટ્રીયકૃત બેંકોને તોડી પાડવાનું એક પગલું છે. એક બાજુ સરકાર એમ કહી રહી છે કે મર્જરના કારણે બેંકો વધારે સબળ બનશે, સામે પક્ષે નાની નાની બેંકોને લાયસન્સ આપી અને પબ્લિકના રૂપિયા જે લો કોસ્ટ ડિપોઝિટ તરીકે એકઠા કરી રહી છે અને જે મોટા લાયસન્સ ધારકો છે એ પોતાની રીતે યુઝ કરી શકે છે. હું તમને અમુક દાખલા આપીશ કે ઇન્ડિયન એક્સપ્રેસનું એક આઉટલેટ છે, RBI ડાટા પ્રમાણે 31/3/2018 વખતે NPOનું ધોરણ 6,41,055 કરોડ રૂપિયા હતું, જે આ સરકારની એક મોટી નિષ્ફળતા ગણાઈ રહી છે. કારણ એ છે કે કોર્પોરેટ લેવલનું NPA ધોરણ છે લગભગ 47,00,084, મતલબ 4,70,000 કરોડ રૂપિયા, જે ટોટલ NPAના લગભગ 73% જેવું છે. આ કોર્પોરેટ લેવલનું ડૂબત લેણું છે એ મોટા મોટા સેટિંગ્સથી થાય છે, મોટા મોટા MDs અને એમના તરફથી થાય છે. નાનું નાનું લેણું છે એ તો બહુ ડૂબત, જેવી રીતે એગ્રીકલ્ચર 8% છે, સર્વિસ સેક્ટર 13% છે, રિટેલ 3% છે. જે નાના મેનેજરો હોય છે એમની કેપેસિટી, જે સેન્કશન કેપેસિટી 15-20 લાખ રૂપિયાની જ હોય છે. તો એવા જે NPS છે બહુ ઓછા છે, પણ જે મોટા NPA છે જેને સરકાર બચાવી રહી છે. હાલ મહત્ત્વનો મુદ્દો એવો રહ્યો છે કે ભારતભરની રાષ્ટ્રીયકૃત બેંકો જે અર્થતંત્રની નાડી ગણાય છે, આજની રીતે દરેક બેંકોનો ઓપરેટિંગ પ્રોફિટ ઘણો બધો છે. ધારો કે એક તમને નાનકડો એક્ઝામ્પલ આપું, હું મીડિયા દ્વારા પબ્લિકને કહેવા માગું છું કે આજે ઓપરેટિંગ પ્રોફિટ જે બેંકો કમાઈ રહી છે, ધારો કે 100 રૂપિયા અમારી કમાણી છે, એમાંથી સરકાર 40 રૂપિયા એવું કહીને
અમારા પણ દબાણ કરી રહી છે કે તમે એને બેડ ડેપ તરીકે પ્રોવિઝન કરી નાખો. બાકી 60 રૂપિયા વધે છે એમાં જે અમારા ખર્ચા છે એ બધા બાદ કરતાં ને બેંકો લોસ બતાવી રહી છે. એકચ્યુઅલી જે 40% પ્રોવિઝન્સ છે એ અમે ના કરીએ. જનરલી કોઈ પણ દુકાનદાર કે કોઈ પણ વ્યાપારી પ્રોવિઝન્સ ફક્ત 10% વ્યાજબી ગણાય છે. કોઈ પણ દુકાનદાર આજે ગણશો તો 10% પ્રોવિઝન જે બેડ ડેપ્સ છે કે દુબત લેણું છે, પણ જો 40% દુબત લેણા પેટે અમે બેલેન્સ શીટમાંથી પ્રોવિઝન કરી નાખશું તો અમારી દરેક બેંકો ખોટ બતાવશે. સરકારને બક ફક્ત આ જ કરવું છે. હવે આ 40 રૂપિયામાં સરકાર શું કરવા માગે છે કે જે 70% કોર્પોરેટનું ડૂબત નાણું છે એમાંથી સેટિંગ કરવા માગે છે, જે મારા તમારા પબ્લિકના પૈસા છે. આજે સરકાર ઇન્કમ ટેક્સ, સર્વિસ ટેક્સ કે GST દ્વારા પેટ્રોલના ભાવો વધારીને, ખેડૂતોની જે એગ્રી પ્રોડક્ટના ભાવ વધારીને આપણી તમારી પાસે મારી પાસે પબ્લિક પાસેથી પૈસા લઈ રહી છે, અને આવી રીતે જે બેંકોનું પ્રોફિટ છે એ પણ ડૂબત લેણા પેટે એક સર્વ કરી રહી છે, જે બહુ આર્થિક રીતે આ ઇકોનોમીને ઘણી અસર કરે છે અને આપણું ભારતનું અર્થતંત્ર એના દ્વારા ખોરવાઈ જાય છે. આ અમારે ખોરવાવા નથી દેવું. એક તમને કહું કે PNBમાં 13,600 કરોડનો ફ્રોડ થયો, જે ફક્ત 2 જણા પૂરતો જ સીમિત છે. અગર આ બે જણાને સરકાર દબોચી લે, હું મારા શબ્દોમાં કહીશ દબોચી લે ને, તો 13,600 કરોડ રૂપિયા આ બેંકોના મળી જશે અને બે બેંકો પ્રોફિટમાં આવી જશે. આજે પ્રોવિઝન્સ છે એ ચોખ્ખું અમારું પ્રોફિટ છે. જો એ પ્રોવિઝનના પૈસા આવા 78 જણા, ટોટલ ભારતમાં 78 જણા છે કે જે આવા ડૂબત લેણા લઈને બેઠા છે, જો એ 78 જણાને સરકાર પૈસા કાઢી લે ને, તો દરેક 21-21 PSB બેંકોનું પ્રોફિટ એકદમ હાઈ થઈ જશે અને એના કારણે જે નાળી છે અર્થતંત્રની સરકારી બેંકો એ સારી થઈ જશે. તો સરકારી જે DIC લોનો છે, નાની લોનો છે, મુદ્રા લોનો છે, એમાં એમનો કોઈ રોલ હોતો નથી, એ ફક્ત અને ફક્ત PSU બેંકો કરે છે. આજે સરકારે પ્રોમ્પ્ટ કરેક્ટિવ એક્શન, જેને PCA આપણી ભાષામાં કહીએ છીએ, એમાં 21 સરકારી બેંકોમાંથી 11 ઉપર અને PCA લગાડી દીધું છે કે એને કોઈ ધિરાણ કરવાની સત્તા નહીં. કેમ ભાઈ, ધિરાણ કરવાની સત્તા કેમ છીનવી લેવામાં આવે છે? કારણ કે તમે એમને ખોખલી કરવા માગો છો. આજે એક નાનો એક્ઝામ્પલ આપું કે રઘુરામ રાજન, જે IIM અમદાવાદમાં ગોલ્ડ મેડાલિસ્ટ છે, જે રિઝર્વ બેંકના ભૂતપૂર્વ ગવર્નર હતા, એમણે સરકાર સાથે કંઈક એવા તબક્કે વાંધા પડ્યા કે એમની નીતિઓના કારણે એમણે રાજીનામું દેવું પડ્યું. સેકન્ડ, ઉર્જિત પટેલ, જે નોટબંધીની નિષ્ફળતાઓમાં એ સરકારને પોઝિટિવ ના રહી શક્યા, એમણે પર્સનલ કારણો આપીને એમણે રાજીનામું આપી દેવું પડ્યું. આવા જે મતલબ કે વ્હાઇટ કોલર માણસો છે એ જો રાજીનામું દઈને જશે તો આ ભારત દેશનું અર્થતંત્ર ક્યાં જઈને અટકશે? એ મારો સવાલ છે પબ્લિક સામે. થેન્ક યુ.